પર્વોની શ્રેણીમાં આગળ વધતા પોષ દશમીની આરાધનાનો આજે ત્રીજો દિવસ, પાર્શ્વપ્રભુનો દીક્ષા કલ્યાણકનો પવિત્ર દિવસ. સાંભળીએ કેવી હતી પ્રભુની સાધના, સાથે સાથે સાપનું દ્રષ્ટાંત કેવી રીતે પામ્યો તે નૌકારનો મર્મ, લાયકાત અને રિસેપ્ટિવિટી જીવનમાં કેવો ચેન્જ લાવી શકે છે, લાયકાત અને ગેરલાયકાતના સ્ટાન્ડર્ડ શું, લાયક બનવાના ઉપાયો શું. આવો આ બધા પ્રશ્નના જવાબ શોધીએ પરમપૂજ્ય ગચ્છાધિપતિ યુગભૂષણ સુરી મહારાજ સાહેબના આજના પ્રવચનમાં. અનંત ઉપકારી, અનંત જ્ઞાની શ્રી તીર્થંકર પરમાત્માઓએ દુર્લભ એવા મનુષ્ય ભાવને સમાધિમય બનાવવા આ ધર્મતીર્થની સ્થાપના કરી. આજે પાર્શ્વપ્રભુનું દીક્ષા કલ્યાણક છે. આ દિવસ ત્યાગ ધર્મનું મહત્વ સમજાવતો અત્યંત મહિમાવંત દિવસ છે. આ વિશ્વમાં તીર્થંકરોની દીક્ષાને તોલે કોઈ સાધકની દીક્ષા આવી શકે તેમ નથી. આમ તો તીર્થંકરો અંતિમ ભાવમાં ગર્ભથી જ અવિરત સાધના કરનારા છે, ઉત્કૃષ્ટ સાધક છે, પરંતુ દીક્ષા વખતે તેમની સાધના પૂર બહારમાં ખીલે છે. દીક્ષા વખતે તીર્થંકરોનો ગૃહસ્થ તરીકેનો વૈભવ ઉત્કૃષ્ટ હોય છે. દીક્ષા ગ્રહણ કરવા પ્રભુ જ્યારે ઉદ્યાનમાં આવે છે ત્યારે ઇન્દ્રો ઠાઠમાઠથી પ્રભુનો દીક્ષા મહોત્સવ ઉજવે છે. જન્મ વખતે દેવો દ્વારા થતો પ્રભુનો જન્માભિષેક અથવા ચક્રવર્તી થનારા તીર્થંકરોના રાજ્યાભિષેક પણ ઝાંખા પડે એવું ઐશ્વર્ય દીક્ષાના અવસરે પ્રભુનું હોય છે. પરંતુ આવા પણ ભૌતિક ઐશ્વર્યની અસારતા સમજાવવા માટે દીક્ષા લેતા પહેલા જગતના મનોવાંછિત પૂરા કરવા પ્રભુ એક વર્ષ સુધી વર્ષીદાન આપે છે. તેમનું વર્ષીદાન અનોખું હોય છે. દાન લેનારને વૈરાગ્ય અને ત્યાગની જ પ્રેરણા કરે એવું આ દાન છે. દાન લેનાર વ્યક્તિ જેટલા ધનની ઈચ્છાથી ઘરેથી નીકળ્યો હોય એ ઈચ્છા પ્રભુ પાસે પહોંચતા સુધીમાં ઘણી શાંત થઈ જાય છે. તે પણ આપ મેળે એવો પ્રભુના નિર્મળ પુણ્યનો અને પવિત્રતાનો પ્રભાવ છે. સાચું કહો, તમને ધનના ત્યાગમાં ખરું ઐશ્વર્ય દેખાય કે તેની પ્રાપ્તિમાં? જે ધન સંપત્તિ પાછળ તમે તમારા જીવનનો ગોલ્ડન પીરિયડ આપી દો છો તેનો જ પ્રભુ ત્યાગ કરે છે. આનું કારણ એક જ છે કે પ્રભુ જાણે છે કે ધન વૈભવમાં સાચું સુખ આપવાની તાકાત નથી. સાચું સુખ આપવાની તાકાત માત્ર ને માત્ર આત્માના ગુણોમાં જ છે, અને આવું સુખ સંસારમાં મળવું અશક્ય જ છે. માટે પ્રભુ સંસાર ત્યાગ કરે છે. વળી આપણે પહેલા ક્યારેય ત્યાગ નથી કર્યો એવું નથી, અનંતિવાર ત્યાગ કર્યો. પણ તે બધો ત્યાગ કેવો હતો? કશાય અને ભોગથી પ્રેરિત થયેલો. ભૂતકાળમાં આપણે અનંતિવાર ભોગોનો પણ ત્યાગ કર્યો છે, કશાયોનો પણ ત્યાગ કર્યો છે. પણ એ બધા ત્યાગમાં ડ્રાઇવિંગ ફોર્સ શું હતો? એ જ ભોગ અને કશાય. અર્થાત કશાય અને ભોગોને જ મૂળમાં રાખીને આપણે ત્યાગ કર્યો, એટલે કે કશાયની લાઇફલાઇન તોડ્યા વગર કશાયનો ત્યાગ કર્યો. કશાય અને ભોગમાં દુઃખના અનુભવ વગર કરેલો ત્યાગ પરંપરાએ પાપનું સાધન બને છે, જે નવા નવા દોષોની સાયકલ ઊભી કરે છે. આ જ કારણસર અનંતિવાર સત્તા સંપત્તિ આદિનો ત્યાગ કરવા છતાં પણ આપણો ઉદ્ધાર ન થયો અને હજુ સુધી આપણે સંસારમાં રખડી રહ્યા છીએ. આ દુનિયામાં તીર્થંકરોની દીક્ષા પ્રચંડ પુરુષાર્થવાળી હોય છે. દીક્ષા વખતે ધારણ કરેલા સર્વ અલંકારોનો ત્યાગ કરી કરેમી સામાયમ પદનું ઉચ્ચારણ પૂર્વક જગતના સર્વ પાપોનું સદા માટે ત્યાગ કરવાનું મહાપચખાણ લે છે. ત્યારબાદ પોતાના હાથે જ પંચમુષ્ઠી લોચ કરે છે. દીક્ષા લે ત્યારથી કેવળ જ્ઞાન ન પામે ત્યાં સુધી તેઓ એક સેકન્ડ પણ શરીરથી પલાઠી વાળીને બેસતા નથી. કેવળ જ્ઞાન ન થાય ત્યાં સુધી કઠોર સાધના. સમયે સમયે નિર્જરા વધતી જાય, વિશુદ્ધ ભાવની ધારા વધતી જાય. અનંતા જન્મોથી જે બંધનો નથી તૂટ્યા તે હવે ફટાફટ તૂટવાના ચાલુ થાય છે. દીક્ષા પછી પ્રભુ સંપૂર્ણ મૌન હોય છે, નિદ્રા પણ લેતા નથી.
પાંચે ઇન્દ્રિયના એક પણ ભોગની પ્રવૃત્તિ કરતા નથી. તેમની સાધના એટલી વેગવાળી હોય કે દિવસે દિવસે તેમનું જ્ઞાન, શક્તિ, ગુણો, આંતરિક અનુભવો વધતા જાય. પણ પ્રભુ એટલા ગંભીર હોય કે બહારથી કોઈને ખબર પણ ના પડે. તમને તો કોઈક વસ્તુમાં આવડત હોય તો બધે ગાતા ફરો ને, જ્યારે પ્રભુ તો સંપૂર્ણ મૌન. આવા દીક્ષા કલ્યાણકની ભાવના કરતા કરતા રોમાંચ ખડા થાય, ભાવ વિભોરતા આવે એવી અનુપમ દીક્ષા પ્રભુની હોય છે. શાસ્ત્રમાં લખ્યું કે જગતમાં જેણે તીર્થંકરોનું દીક્ષા કલ્યાણક જોયું એ પણ મહાપુણ્યશાળી છે. પાર્શ્વનાથ પ્રભુના દીક્ષા કલ્યાણકની ભાવના આપણે સૌ એટલી દિલથી ભાવીએ કે આપણા અંતરાયો તૂટે, લાયક બનીએ અને સાપની જેમ સમાધિ પામીએ. ગઈકાલે આપણે જોયું કે કમઠે પંચાગ્નિ તપ માટે મોટા લાકડાઓ સળગાવ્યા હતા, જેમાં એક સાપ આખે આખો બફાઈ ગયો. પરંતુ પાર્શ્વ પ્રભુએ કરુણાબુદ્ધિથી તેને બહાર કઢાવ્યો અને સેવકો પાસેથી તેને નવકાર પણ સંભળાવ્યો. બસ આ જ એ પીક પોઈન્ટ છે જ્યાં શાંત ચિત્તે વિચારવા જેવું છે કે જો જીવમાં લાયકાત હોય તો તે શું કરાવી શકે છે. આ સાપ માટે એક બાજુ સમાધિ આપવા માટે સાક્ષાત પ્રભુ હાજર છે. ગુણિયલ સેવક નૌકાર સંભળાવી રહ્યો છે. ધર્મભાવમાં જવા માટેનું, સમાધિ પ્રાપ્તિ માટેનું બેસ્ટ નિમિત્ત છે. અને બીજી બાજુ મારનાર કમઠ પણ હાજર છે. શરીરમાં ભયંકર પીડા થઈ રહી છે, કાતિલ વેદના. તે પણ કેવી અસહ્ય. મોત નજીક આવી રહ્યું છે, અંતિમ ક્ષણો છે, પીડા વધી રહી છે, સાવ અધમુઓ થઈ ગયો છે. આવી સ્થિતિમાં મુકાયો છે અને મુકનાર કમઠ પણ સામે જ હાજર છે. આમ પોતાને મારનાર અને બચાવનાર બંને વ્યક્તિ હાજર છે કે નહીં? તો પોતાના પર આટલું બધું વિતાવનાર પર સહેજે ગુસ્સો આવે ને. જેણે કલાકોમાં મોતના મુખમાં ધકેલી દીધો તેના પ્રત્યે દ્વેષ ન થાય? સાપને વેર લેવું હોય તો પણ નિમિત્ત હાજર છે. અને જો બધું જ ભૂલી શાંત રસમાં તરબોળ થવું હોય, સમાધિ પામવી હોય, તો પણ સાક્ષાત પ્રભુ હાજર છે. તેમની શાંત મુદ્રા નજર સમક્ષ છે. નૌકારનું શ્રવણ પણ ચાલુ છે. સપોઝ તમારા જીવનમાં બે તદ્દન ઓપોઝિટ નિમિત્તો ઊભા થાય તો તમે શું પસંદ કરશો? ધારો કે કોઈએ તમારા 5 લાખ રૂપિયાનું નુકસાન કરી નાખ્યું. એ રૂપિયા તમારા માટે મૂડી સમાન હતા, માટે દ્વેષનું કારણ બની શકે એવું નિમિત્ત ઊભું થયું. એની સામે તે દ્વેષને શાંત કરે એવું જીન વચનનું શ્રવણ મળે તો બંનેમાંથી તમારું ઢાળાણ કઈ તરફ હશે? એ સમય જીન વચન સાંભળવાની તૈયારી પણ હશે કે મનમાં સતત એ વ્યક્તિ સાથે બદલા લેવાના પ્લાનિંગ ચાલતા હશે? આ નિમિત્ત તો સાપની અપેક્ષાએ સાવ મામૂલી કહેવાય. 5 લાખ રૂપિયા જવાથી તમારો જીવ નથી નીકળી જવાનો, જ્યારે સાપનું તો આખું જીવન કમઠે બરબાદ કરી નાખ્યું છે. છતાં એની પસંદગી શું હતી? અવસરે આપણો ઝુકાવ, આપણી ચોઈસ શું છે, એના આધારે આપણી લાયકાત નક્કી થાય. લાયકાત નક્કી કરવાનું આ ટેસ્ટિંગ છે. જાતનું ટેસ્ટિંગ કરશો ને, આપણામાં લાયકાત છે કે નહીં તેને કમ્પેર કરવા આ દ્રષ્ટાંત ખૂબ જ ઉપયોગી છે. આત્મકલ્યાણના માર્ગમાં લાયકાતનું મહત્વ કેટલું છે તે ખાસ અહીં સમજવા જેવું છે. વિચાર કરો, શું ખાલી સાપને જ પાર્શ્વકુમાર મળ્યા છે કે કમઠને પણ મળ્યા છે? ઉલટું, સૌ પ્રથમ તો પ્રભુ કમઠને જ સમજાવવા આવ્યા હતા ને. પાર્શ્વકુમાર નગર બહાર પધાર્યા તેમાં કમઠ જ કારણ હતો. પાછું કમઠને તો પ્રભુએ સાચી સલાહ પણ આપી, ઉપદેશ પણ આપ્યો. જ્યારે સાપને તો પ્રભુએ એક અક્ષર પણ કહ્યો નથી, ખાલી તેને પ્રભુની વાત્સલ્ય દ્રષ્ટિ અમી નજર મળી અને સેવક દ્વારા નૌકાર સાંભળવા મળ્યો. શું આની પહેલા સાપે ક્યારેય નૌકાર સાંભળ્યો હતો? નહીં ને. આ ભવમાં પહેલવહેલો નૌકાર સાંભળ્યો.
માત્ર શબ્દો કાને પડ્યા. ભાષાશાસ્ત્રનું તેને જ્ઞાન નથી, માટે સીધા શબ્દના અર્થ પણ સમજાય એવું તેનું લેવલ નથી. પણ સામે પ્રભુ ઊભા છે, પ્રભુના મુખને ધારી ધારીને જુએ છે. એ વાત્સલ્ય નિતરતી મુખમુદ્રા, એ શાંત ભાવ, એ સૌમ્યતા, જોતા જોતા પ્રભુના ભાવોની એવી અસર થઈ કે ત્યાં ને ત્યાં બધી જ વેદના, દુઃખ, મારનાર કમટ બધું ભૂલી ગયો અને શાંત ભાવમાં આવી ગયો. આવી કાતિલ વેદનામાં પણ અમૃત તુલ્ય સમાધિને પામ્યો. અનંતકાળે ન પામ્યો હોય એવો આત્માનો વિશુદ્ધ ભાવ પામી ગયો. સંસાર ત્યાગ કરીને સંન્યાસ કમઠે સ્વીકાર્યો હતો કે સાપે? મહાતપસ્વી કમઠ હતો કે સાપ? ગુણિયલ કમઠ હતો કે સાપ? ગુણો કમઠમાં ઘણા હતા, સાપમાં તો કમઠ જેવા એક પણ ગુણ નહોતા. છતાં કમઠ ગેરલાયક હતો, એટલે પ્રભુ જેવા પ્રભુ મળવા છતાં ન તર્યો. જ્યારે સાપમાં કોઈ ગુણો નથી, ઉલટું આખી જિંદગી હિંસા, પાપ, અધર્મ કર્યા છે, કરવા છતાં લાયકાત હોવાથી આવી વિકટ પરિસ્થિતિમાં પણ સમાધિ પામી ગયો. શું સાપને નૌકાર યાદ રહેવાનો છે? શું તે ફરી નૌકાર ગણવાનો છે? પણ લાયકાતના કારણે અંદરના આવરણો એવા તૂટ્યા કે તેણે નૌકારના મર્મને ગ્રહણ કર્યો અને અતિમૂલ્યવાન સમાધિ પામી ગયો. આંચકો આપે એવું આ દ્રષ્ટાંત છે ને? સાપ મોતના મુખમાં છે, ઘડીઓ ગણાય છે, થોડી વારમાં જ મૃત્યુ નક્કી છે. ભૂતકાળમાં કોઈ ધર્મ કર્યો નથી, છતાં પ્રભુએ કેવી કૃપા વરસાવી હશે, કેવું અમૃતનું પાન કરાવ્યું હશે કે ક્ષણવારમાં તે સમાધિ પામી ગયો, શાંત રસમાં તરબોળ થઈ ગયો. બાકી જો આ સાપ અત્યારે સમાધિ ન પામત તો તેના માટે દુર્ગતિ નિશ્ચિત હતી. ધર્ણેન્દ્ર થવું તો દૂરની વાત, પણ પરલોકમાં સારી ગતિ પણ તેના માટે શક્ય નહોતી. પણ અહીંથી મરીને સીધો ધર્ણેન્દ્ર થયો. આ બધામાં પ્રભુનો ઉપકાર, પ્રભુના સાનિધ્યમાં અંત સમયે પણ તે એવી સમાધિ પામ્યો કે મનુષ્યભવ નહીં, સામાન્ય દેવલોક પણ નહીં, પરંતુ છેક ઇન્દ્રપણું પામ્યો. સાપનું ભૂતકાળ વિચારો તો તેના માટે આ બહુ જ હાઈ જમ્પ છે, આને મામૂલી ઉત્થાન ન માનતા. અનંતકાળમાં આ જીવ ક્યારેય ન પામ્યો હોય તેવું અપૂર્વ પામી ગયો. દ્રષ્ટાંત સાંભળતા સાંભળતા આંખમાંથી અશ્રુ સરી પડે કે ક્યાં આ સાપ અને ક્યાં હું. બે હાથ જોડી પ્રભુને કરગરીને પૂછવા જેવું છે કે સાપના જીવનમાં ધર્મનું કોઈ જ બેકગ્રાઉન્ડ નહોતું, છતાં આટલા ઝડપથી તેને સમાધિ મળી અને આટલો ધર્મ કરવા છતાં મને સમાધિની પ્રાપ્તિ નહીં? મારામાં એવી કઈ ખૂટતી કડી છે કે જે મને સમાધિ પામવા નથી દેતી? પ્રભુ કૃપા વરસાવો, મારા અંતરાયો તોડો, સાપને જેવી સમાધિ આપી તેવી સમાધિ મને પણ આપો, મારું પણ કલ્યાણ કરો. આ સાપ લાયક હતો, માટે જ તે સમાધિ પામ્યો, પણ તેનામાં લાયકાત હતી તેની નિશાની શું? સાપની સૌથી મોટી પોઝિટિવ સાઈડ એ જ હતી કે બંને નિમિત્તો તેની સામે હાજર હતા, છતાં તેને અશુભ નિમિત્તની કોઈ જ અસર નથી થતી. આખે આખો બળી ગયો છે, વેદનાનો પાર નથી, છતાં ધારે તો બધી શક્તિ ભેગી કરી મરતા મરતા પણ કમઠના પગે ડંખ મારી શકત. કમઠના તો રામ રમી જાત ને, વેર લેવું હોય તો લઈ શકે એવો તેની પાસે સ્કોપ છે ને. છતાં બધું ભૂલી પ્રભુના મુખના દર્શન કરવામાં એકાગ્ર થઈ ગયો ને. સાપ શું પામ્યો તે સમજવું હોય તો તમારી જાત સાથે કમ્પેર કરો. તમને બહુ સતાવનાર કે ત્રાસ આપનાર વ્યક્તિ એક બાજુ ઊભો હોય અને બીજી બાજુ પ્રભુની પ્રતિમા હોય તો છાતી પર હાથ મૂકીને કહો, તમારું મન કઈ બાજુ ઢળે? દુશ્મન પર નજર પડે કે જીન પ્રતિમા ઉપર?
દુશ્મને આપેલા ત્રાસ યાદ આવે કે જીન પ્રતિમા જોઈને પ્રભુના ગુણો યાદ આવે? દુશ્મન પર દ્વેષ થાય કે જીન પ્રતિમા જોઈ રાગ થાય? બદલો લેવાની ઈચ્છા થાય કે પરમાત્મા તત્વમાં એકમેક થવાની ઈચ્છા થાય? આ બેરોમીટરને ધ્યાનમાં રાખીને તમારા જીવનમાં બનેલા પ્રસંગોનું ઊંડાણથી એનાલિસિસ કરશો તો તરત ખ્યાલ આવશે કે તમે લાયક છો કે ગેરલાયક, આપણામાં લાયકાત છે કે નહીં તે નક્કી કરવા સતત જાતનું ટેસ્ટિંગ કરવું જ પડશે. આ સાપ જેવી સમાધિ પામ્યો તેવી સમાધિ આપણે સૌ પણ પામી શકીએ, પરંતુ ક્યારે? લાયક બનશું ત્યારે ને, જો આત્મકલ્યાણના માર્ગમાં ઝડપથી વિકાસ કરવો હોય તો એક જ ઉપાય છે, વધારે ને વધારે લાયક બનો. જેટલા લાયક વધારે એટલું ડેવલપમેન્ટ ફાસ્ટ. જો એક હિંસક સાપ પણ સમાધિ પામી શકે તો આપણે કેમ ન પામી શકીએ? આ પર્વની આરાધના કરી દ્રઢ સંકલ્પ કરો કે હવે તો મારે આ ભવે સમાધિ પામવી જ છે, તો જ આત્મકલ્યાણના દરવાજા ખુલશે. સાપને પણ ભગવાન મળ્યા છે અને તમને પણ ભગવાન મળ્યા છે, પણ સાપને તો માત્ર કલાકો માટે જ મળ્યા, જ્યારે તમને તો વર્ષોથી પ્રભુ મળ્યા છે. તેને જીવનમાં પહેલવહેલો નવકાર સાંભળવા મળ્યો અને તમને જન્મથી ગળથૂથીમાંથી જ મળ્યો છે. તેને નવકારનો અર્થ ખબર નથી, જ્યારે તમે તો સામાન્ય અર્થ પણ જાણો છો અને વિશેષ અર્થ જાણી શકો એવી સામગ્રી પણ તમને મળી છે. સાચું કહો, તમને સમાધિ પામવા માટે સાધન સામગ્રી ઓછી મળી છે અને સાપને વધારે મળી છે તેવું કહી શકશો? નહીં ને. હા, એટલું છે કે સાક્ષાત પ્રભુ તમને નથી મળ્યા, પણ શું જીન પ્રતિમાઓ, તીર્થતુલ્ય કલ્યાણક ભૂમિઓ, શાસ્ત્રો, સદગુરુઓ તમને જન્મથી નથી મળ્યા? મળ્યા છે. શું આ બધું સાપને મળ્યું છે? ના. છતાં થોડીક વારના દર્શન માત્રથી સમાધિની પ્રાપ્તિ, વિચારો તેની રિસેપ્ટિવિટી કેવી હશે. અનંતકાળથી આપણે સમાધિ નથી પામ્યા તેમાં આપણી જ લાયકાતની ખામી છે. સમાધિ તે કંઈ પડીકું વાળીને આપી શકાય એવી વસ્તુ નથી. સમાધિ તે તો આત્માનો વિશુદ્ધ ભાવ છે. એ મેળવવા આત્મામાં પ્રોસેસ કરવી જ પડશે, લાયકાત કેળવવી જ પડશે. તમે જેટલા વધારે રિસેપ્ટિવ બનશો, લાયક બનશો, એટલા આત્માના વિશુદ્ધ ભાવો પ્રગટવાના ચાલુ થશે. અત્યારે પ્રભુ ગૃહસ્થપણામાં છે. રાજકુમારને યોગ્ય વસ્ત્રો, રાજવૈભવને શોભે તેવા અલંકારો ઉપાદિ છે, છતાં પ્રભુના આત્મામાં જે શાંતતા, નિર્વિકારીતા છે તે મુખ પર સતત વ્યક્ત થઈ રહી છે. અને સાપની રિસેપ્ટિવિટી પણ કેવી! આટલી પીડા વચ્ચે પણ એકી ટસે પ્રભુ સામે નજર છે, શાંત ભાવને ઝીલી રહ્યો છે, તેનું પાન કરી રહ્યો છે. તમારા જીવનમાં પણ આવું ક્યારેક બન્યું જ હશે, તે યાદ કરશો અને સાપની અવસ્થા સાથે ટેલી કરશો તો તમને પણ સમજાશે કે રિસેપ્ટિવિટી કોને કહેવાય. જેમ કે તમે મૂવી જોવા બેઠા, તમારી આંખ અને મન સીન જોવામાં એવા ચોંટી ગયા કે આજુબાજુ કોઈ વાત કરતું હોય તો પણ સંભળાય ખરું? આજના જુવાનિયાઓ નેટ પર બેસે, ચિટચેટ કરે, તેમાં કેવા ખોવાઈ જાય! મમ્મી જમવા માટે ગમે તેટલી વાર બોલાવે તો એ સંભળાય ખરું? બેધ્યાન થઈ જાય ને. અને તેને પૂછો કે જવાબ કેમ ના આપ્યો તો શું કહેશે? કે મને તો જરાય સંભળાયું નહીં, કારણ કે રસ શેમાં છે? મૂવીમાં, ચેટિંગ કરવામાં, મૂવીમાં દેખાતા સીનનું આકર્ષણ છે, તે જ ગમે છે, એટલે બધું ભૂલીને તેને રિસીવ કરે છે, તેમાં તન્મય થઈ જાય છે. સાયકોલોજી પ્રમાણે તમારું મન ખેંચાશે ક્યાં? જ્યાં રસ વધારે હોય ત્યાંને. મન રિસીવ શું કરશે? જે ગમે છે તે જ ને. જેને સારું ગમશે તે સારાને રિસીવ કરશે, અને જેને ખરાબ ગમશે તે ખરાબને રિસીવ કરશે. પણ નિયમ શું? જે ગમે છે તેની જ રિસેપ્ટિવિટી રહેવાની. સાપને અનંતકાળમાં ન થયું હોય
એવું જીવનના અંતકાળે થયું કે સારા નિમિત્તને ઝીલી શકે એવી રિસેપ્ટિવિટી તેનામાં આવી અને તેની લાઈફમાં યુટર્ન આવી ગયો. એ રિસેપ્ટિવિટીને કારણે તેણે પ્રભુના દર્શન એવી રીતે કર્યા કે તે પોતે શાંત થઈ ગયો. પ્રભુના મુખ પર છલકાતા સમાધિના ભાવોને, વિશુદ્ધ ભાવોને બસ જોતો ગયો અને તેને એવી શાંતતાનો અનુભવ થતો ગયો કે તેના સ્વભાવમાં જે ક્રોધ વણાયેલો હતો તે ક્રોધ શાંત થઈ ગયો. દ્વેષ, ઈર્ષ્યા, વૈરવૃત્તિઓ પાણીના પરપોટાની જેમ ઓગળી ગઈ. અશુભ ભાવો સૂતરના તાંતણાની જેમ તૂટી ગયા. મહાદ્વેષ, મહાક્રોધનું નિમિત્ત ક્ષમામાં પલટાઈ ગયું. સંકલેશ થાય એવું પ્રબળ નિમિત્ત છે, છતાં હવે ક્રોધ કરવાનું મન નથી થતું, કમઠ પ્રત્યે દ્વેષ પણ નથી આવતો. વિચાર કરો, તેણે નૌકારને કેટલા ભાવથી ગ્રહણ કર્યો હશે. નૌકારનું પહેલું પદ નમો અરિહંતાણમનો અર્થ શું? અરિ એટલે શત્રુ. વાસ્તવમાં તમને શત્રુ તરીકે કોણ દેખાય? પાડોશી, કોમ્પિટિટર, તમને પ્રતિકૂળતા આપનાર, કે પછી તમારા જ ક્રોધ, માન આદિ કશાયો, વિકારો, દોષો તમને શત્રુ લાગે? તમને હેરાન કરનાર આ જ બધા દોષો છે, છતાં તમને તે ગમે છે, મધ જેવા મીઠા લાગે છે, અને એટલે જ તમારે અને સમાધિને 36 આંકડો છે ને. આ સાપને એક બાજુ નૌકારનું શ્રવણ છે અને બીજી બાજુ પ્રભુના દર્શન છે. આના કારણે તે એટલો શાંત થઈ ગયો કે મારનાર દુશ્મન કમઠ સામે છે, છતાં હવે તે દુશ્મન નથી લાગતો. તેની આખી દ્રષ્ટિ ફરી ગઈ. તમને કોઈ પૂછે કે દુશ્મન કોને કહેવાય, તો શું કહેશો? જે હેરાન કરે, પરેશાન કરે તેને, બરાબર ને? તો તમારા વિરોધીઓ તમને વધારે ત્રાસ આપે છે કે તમારા દોષો અને કશાયો તમને વધારે ત્રાસ આપે છે? આ જ દિવસ સુધી તમે સૌથી વધારે દુઃખી શેનાથી થયા? કોઈએ પ્રતિકૂળ વર્તન કર્યું એટલે દુઃખી થયા, કે તમે અપેક્ષા રાખી માટે દુઃખી થયા? કોઈએ માન ન આપ્યું એટલે દુઃખી થયા, કે આઈ એમ સમથિંગ, બધાએ મને માન આપવું જોઈએ તે ઈચ્છાથી દુઃખી થયા? મનગમતી વસ્તુ ન મળી એટલે દુઃખી થયા, કે ઇન્દ્રિયની આસક્તિ હતી એટલે દુઃખી થયા? તમારી મેન્ટાલિટી વિચારો. તમને દુઃખના કારણો બહાર દેખાય છે, જ્યારે ખરા દુઃખના કારણો તો અંદર જ છે. કશાયો જ દુઃખના મૂળ છે. આ સાપ માટે મોટામાં મોટું અપલિફ્ટમેન્ટ એ જ થયું કે પ્રભુના મુખ ઉપરના શાંત પ્રશાંત ભાવો જોતા જોતા તેની લાઇકિંગ મૂળમાંથી બદલાઈ ગઈ. બસ અહીં જ દોષની લાઇફલાઇન તૂટી. આ જ દિવસ સુધી તેને પોતાના ક્રોધ આદિ દોષો મીઠા લાગતા હતા, તેને બદલે હવે ક્ષમા આદિ ગુણો મીઠા લાગે છે. આ જ દિવસ સુધી તેને વેરઝેરના ભાવ ગમતા હતા, હવે મૈત્રી ભાવ ગમે છે. અત્યાર સુધી હિંસા કરવી ગમતી હતી, હવે અહિંસા ગમે છે. જૈણા આદિ ભાવોમાં રમવું ગમે છે. આ જ દિવસ સુધી બદલો લેવાની વૃત્તિવાળો હતો, પણ હવે તેને સહિષ્ણુતા, ઉદારતા કરવા જેવી લાગે છે. તમને જો યાદ હોય તો પ્રથમ દિવસે સમાધિની ડેફિનેશન કરતા કહેલું કે દોષોનો મૂળમાંથી નાશ થવો જોઈએ, અને સાપની મોટામાં મોટી લાયકાત એ જ છે કે કમઠે આટલું વિતાવ્યું, છતાં તેના પ્રત્યે હવે તેને કોઈ ગુસ્સો નથી, દ્વેષ નથી. ઉલટું હૃદયથી તેને માફ કરી શકે એટલી ઉદારતા તેનામાં આવી. આ લાયકાત આવવી બહુ દુષ્કર છે. જીવ લઘુકર્મી બને, તેના કર્મ મૂળથી ઓછા થાય, ત્યારે તેનામાં આવી લાયકાત પ્રગટે છે. સાપ ભલે છે પશુ, પણ તે હળુકર્મી, લઘુકર્મી છે. એટલે જ આટલા ટૂંક સમયમાં અતિ દુર્લભ એવી સમાધિ પામી ગયો.
સમાધિ શું છે, સમાધિ પામનારની મનોદશા કેવી હોય, આ સાપ સમાધિ પામ્યો તો તેનામાં કેટલું પરિવર્તન આવ્યું, તે સાંભળીને હવે તો દ્રઢ સંકલ્પ થવો જ જોઈએ કે મારે પણ સમાધિ પામવા માટે લાયક બનવું જ છે. પણ જે વિચારક હશે તેને આશ્ચર્ય થશે કે સાપે તો આ ભવે કોઈ ધર્મ નથી કર્યો, આખી જિંદગી હિંસા કરી, પાપ કર્યા, આટલા બધા દોષ, અધર્મવાળું જીવન, અને છતાં હળુકર્મી, આ કંઈ બેસતું નથી. એક પ્રકારનું કોન્ટ્રાડિક્શન લાગે ને, અધર્મી છતાં સાપ લઘુકર્મી. વાત સાચી છે કે તે અધર્મી હોવા છતાં લઘુકર્મી છે. જેમ ઘણા પથરા ખરબચડા હોય, શેપલેસ હોય, પણ નદીમાં અથડાતા કૂટાતા ગોળમટોળ લિસ્સા થઈ જાય, ચમકદાર બની જાય, જોવા ગમે, નાના છોકરાઓ તો ભેગા પણ કરે, તેનાથી રમે. અરે, ઘણા તો પોતાના ઘરોમાં ડેકોરેશન તરીકે પણ આવા પથ્થરો રાખે છે. પરંતુ પથરા આવા લિસ્સા કઈ રીતે થયા, અથડાતા કૂટાતા? તેમ આત્મા પણ દુર્ગતિમાં અથડાતા કૂટાતા કષ્ટો વેઠે, કર્મોને ભોગવે, શાંત થાય, તેમ કરતા કરતા કેટલોક સમય વીતે ત્યારે તે હળુકર્મી થાય. પાછું આમાં પણ ભ્રમમાં પડવા જેવું નથી. કર્મ લઘુતા પણ બે પ્રકારની છે. જેમ રણમાં ક્યાંક રેતીના ઢગલા હોય અને ક્યાંક ખાલી સપાટ રેતી હોય, અચાનક વાવાઝોડું આવે અને તેમાં મોટી ઉથલપાથલ થાય, જ્યાં ઢગલા હોય ત્યાં સપાટ રેતીનો થર થઈ જાય અને જ્યાં સપાટ રેતી હોય ત્યાં ઢગલા થઈ જાય, તેમ આત્માએ પણ અનંતિવાર ધર્મ કર્યો, શુભભાવ કર્યા, તેના કારણે કર્મો ખપાવી ખપાવી હળુકર્મી થયો, કર્મ પાતળા કર્યા. પણ આશ્ચર્ય એ છે કે ક્યારેય સમાધિ ન પામ્યો, કારણ કે આ હળુકર્મિતા એવી નહોતી જે સમાધિ અપાવે. એક પણ કર્મ, થોડું પણ મૂળમાંથી અપરૂટ થાય તો જ આત્મામાં એવી કર્મ લઘુતા આવે જે સમાધિનું કારણ બને. અનંતકાળથી સંસારમાં અથડાતા કૂટાતા આ સાપમાં પણ એવી કર્મ લઘુતા થઈ જેનાથી તે લાયક બન્યો. લાયક જીવને જો સારું નિમિત્ત મળે અને તેને રિસીવ કરે તો કેટલું ઊંચું ફળ આવે તે સમજવા માટે આ સાપનું દ્રષ્ટાંત અવ્વલ નંબરનું છે. સાપને સારું નિમિત્ત પણ હાજર છે અને ખરાબ નિમિત્ત પણ હાજર છે, છતાં લાયક હતો એટલે સારા નિમિત્તની અસર થઈ. બધું ભૂલીને પ્રભુના મુખ પર એક્સપ્રેસ થતા ભાવોમાં તે લીન થયો, પોતાના દુઃખો વેર ઝેર બધું ભૂલી ગયો. હવે પ્રભુની શાંત સૌમ્ય મુદ્રા જોવામાં તેને આનંદ આવે છે. નથી કોઈએ ભણાવ્યો, નથી કોઈએ ઉપદેશ આપ્યો, છતાં શાંત થઈ ગયો. એની સામે આપણને કેટલી વાર સાંભળવા મળ્યું હશે કે દુઃખો આવે ત્યારે કેવા ભાવો કરવા, કેવા ભાવો ન કરવા, સંકલેશ ન કરવા, મનને આ રીતે સમજાવવું, સારા નિમિત્તમાં રહેવું, સારું વાંચન કરવું, પ્રભુ ભક્તિ કરવી, સમાધિ જાળવવા આપણને કેટલા ઉપાયો મળ્યા, છતાં કેટલું અઘરું બને છે. જ્યારે સાપને તો આમાંના કોઈ ઉપાયો નહોતા મળ્યા, છતાં લાયક હતો તો ક્યાંથી ક્યાં પહોંચી ગયો? સાપમાંથી સીધો ધર્ણેન્દ્ર, અને તે પણ વર્ષોની સાધના પછી નહીં પણ કલાકોમાં. સાપમાં ગુણો નથી પણ તેની લાયકાત જોરદાર છે. આપણે પણ જો લાયક બનવું હશે તો લઘુકર્મી બનવું જ પડશે, અને તે માટે શાસ્ત્રમાં ઘણા ઉપાયો બતાવ્યા, જેમ કે તપ, ત્યાગ, શાંત ભાવે કરો, ઉત્તમ પુરુષોની ભક્તિ કરો, સાત્વિક જીવન જીવો, તત્વચિંતન કરો. આવા અનેક ઉપાયો છે. કોઈ પણ ધર્મ આરાધના કરવા પાછળનું લક્ષ્ય શું હોવું જોઈએ? તો લક્ષ્ય એ જ હોવું જોઈએ કે આપણા આત્મામાં રહેલી મલિનતા, દુષ્ટતા, દોષોનો નાશ થાય અને આત્મા નિર્મળ બનતો જાય. આપણા બધાના આત્મામાં અનંતા દોષો છે. દોષ જ ન હોય, ખાલી ગુણોથી ભરેલો હોય એવો કોઈ વ્યક્તિ આ દુનિયામાં મળશે નહીં ને?
પણ તે દોષો કરતા પણ દોષો પ્રત્યેની જે લાઇકિંગ છે તે વધારે જોખમી છે. દોષોને જસ્ટિફાય કરવાનો, દોષોનો બચાવ કરવાનો આપણો સ્વભાવ જ નુકસાનકારક છે. તમારી ફિલિંગ્સનું તમે એનાલિસિસ કરો કે તમને દોષો ગમે છે કે ગુણ ગમે છે, તમને સારા નિમિત્તની અસર થાય છે કે ખરાબ નિમિત્તની અસર થાય છે. જેમ કે એક તરફ તમારા વાસના વિકારને પોષે, દોષોને વધારે એવું દ્રશ્ય છે, અને બીજી બાજુ શાંત, પ્રસન્ન, નિર્વિકારી ભાવો વ્યક્ત કરે એવું દ્રશ્ય છે, તે વખતે મન કઈ બાજુ ખેંચાશે? જેની લાઇકિંગ હશે તે બાજુને. જે વસ્તુમાં લાઇકિંગ હશે તેમાં પ્રેરણા નથી કરવી પડતી, નેચરલી તે બાજુ મન ખેંચાય છે ને, કારણ કે રિસેપ્ટિવિટી જ તેની છે. જો લાયક બનવું હશે તો હરેક પ્રવૃત્તિમાં આપણું મન કઈ બાજુ ઢળે છે તે વિચારવું જ પડશે. જો દોષ ગમે છે, સારા લાગે છે, તો ઓટોમેટિકલી નક્કી થઈ જ જશે કે લાયકાત ઓછી છે, અને તેને કારણે તમે સારા નિમિત્તને રિસીવ પણ નહીં કરી શકો. જો સારા નિમિત્તને પામી જીવનમાં યુટર્ન લાવવો હોય, જીવનની દિશા બદલવી હોય, તો લાયકાત કેળવવી જ પડશે, રિસેપ્ટિવિટી લાવવી જ પડશે, લાઇકિંગને મૂળમાંથી બદલવી જ પડશે. જીવનમાં જેટલું સારું છે તે ગમવું જ જોઈએ, ખરાબ ન જ ગમવું જોઈએ. દોષોનો રસ તોડવો જ પડશે, નહીં તો મળેલી સામગ્રી ફોગટ જશે. ભલે તમને સાક્ષાત પ્રભુ નથી મળ્યા, પણ આવા ઉત્તમ દેવ ગુરુ ધર્મ મળ્યા, શાસ્ત્રો, ધર્મની સામગ્રી ઘણું મળ્યું છે, પણ ખૂટે છે શું? રિસેપ્ટિવિટી, લાયકાત. આત્મકલ્યાણના માર્ગમાં લાયકાત તે તો ફાઉન્ડેશન સ્ટોન છે, બેઝ છે. લાયકાત જેટલી વધારે હશે, સોલિડ હશે, તેટલું મળેલ બધું સફળ થશે. જાતને ખોતરી ખોતરીને પૂછો કે મને શા માટે ખરાબ ગમે છે, સારું કેમ નથી ગમતું, સારી વસ્તુઓ સાથે મને કેમ વાંધો છે. જ્યાં સુધી ખરાબ ગમે છે અને સારું છે તે નથી ગમતું, ત્યાં સુધી જીવનની દિશા ઊંધી જ રહેવાની. સમાધિ માટેના દરવાજા કાયમ ખાતે બંધ જ રહેવાના. સમાધિ તે આત્માનો શાંત રસ છે, આંતરિક માધુર્ય છે. જેના આત્મામાં આ સમાધિ પ્રગટે તેને અહીં જ આત્મિક સુખનો અનુભવ થવાનો. સમાધિનું લક્ષ્ય એટલું ઊંચું અને સુંદર છે કે બધી આરાધના કરી તેના ફળ રૂપે આ ભવમાં સમાધિ જ મેળવવાની છે. છતાં સમાધિની પ્રાપ્તિમાં જો અંતરાય થતો હોય તો તેને તોડવા આ પોષ દશમીની આરાધના વિશેષથી કરવાની છે. અત્યંત ભાવોલ્લાસપૂર્વક અને દ્રઢ સંકલ્પ સાથે આ પર્વની આરાધના કરી સમાધિને પામી આ મનુષ્ય ભાવને સફળ કરો એવી શુભ મંગલ કામના. તો મિત્રો, પોષ દશમી પર્વ નિમિત્તે તમે સમાધિ વિશે સાંભળ્યું. આવા તો કેટલાય ટોપિક્સનો ખજાનો લઈને અમે રેગ્યુલરલી આવતા રહીશું. જો તમને આ ગમ્યું હોય, આગળ વધારે જાણવાની ઈચ્છા હોય, પરસેપ્શન ચેન્જ કરીને ઇનર પર્સનાલિટીને એનરિચ કરવી હોય, તો એના સિક્રેટ્સ રહસ્ય સાથે ફરી મળીશું. પરમ પૂજ્ય ગચ્છાધિપતિ યુગભૂષણ સુરીશ્વરજીના પ્રવચનોના પોડકાસ્ટમાં જ્યોત એપ પર સ્ટે ટ્યુન. મહાસત્વથી પગરણ મંડાયો સાધનાના પંથમાં પરભાવથી નિસંગને નિસંગના સંગી બન્યા જે ધ્યેય શૂન્ય થઈને ઉત્કૃષ્ટ ધ્યેય સાધતા જે ધ્યેય શૂન્ય થઈને
ઉત્કૃષ્ટ ધ્યેય સાધતા નિરપેક્ષ એવા પાર્શ્વજી ન તુજ સાધનાને વંદના નિરપેક્ષ એવા પાર્શ્વજી ન તુજ સાધનાને વંદના.